પહેલા ભાગમાં આપણે ભવનાથ મહાદેવ અને રસ્તાનો આખો વ્યૂ જોયો, હવે આપણે બીજા ભાગમાં પહોંચ્યા છીએ. બીજા ભાગમાં સાધુ સંતોના દર્શન કરવાના છીએ અને ખાસ તો જે જૂનો અખાડો છે એના પહેલાં દર્શન કરીએ, એ તો મારાના દર્શન કરીએ અને પછી આગળ આપણી યાત્રા આપણે જે ભવનાથ ક્ષેત્રની છે એ આપણે ચાલુ રાખીએ. અહીંયા બધા સાધુ સંતો બેઠા હોય છે પણ આજે અત્યારે સાધુ સંતો બધા તડકાને કારણે નથી. આ આદિગુરુ શંકરાચાર્યજીની મૂર્તિ અને એની પાછળ જ આ જગવિખ્યાત જૂનો અખાડો. આ જૂના અખાડામાં અત્યારે તો ઉપર પણ બાંધી લીધું છે અને ખૂબ જ રાતે એમનો નજારો જે છે જોવા જેવો છે. અત્યારે આપણે તો પ્રથમ જૂના અખાડાના દર્શન કરીએ દત્ત મહારાજના અને આપણા જે જાણીતા સાધુ સંતો છે એમની પાસે જઈએ અને એમની પાસે મુલાકાત લઈએ. ત્યાંથી મહાશિવરાત્રિનો પ્રારંભ થતો હોય એ આ જૂનો અખાડો છે. અહીંના જે નાગા સાધુઓ છે એમના દ્વારા બે દિવસ પછી જ્યારે શિવરાત્રિનો પાવન તહેવાર હશે ત્યારે આગલા દિવસે જ ટૂંકમાં આ 6-5 વાગ્યા સાઈડ જ અહીંયા ધબધબાટી એમને નૃત્ય ચાલુ થઈ જવાનું છે. શ્રી શંભુ પંચ દસનામ જૂના અખાડા. અને હવે આપણે શ્રી પંચ દસનામ જૂના અખાડા જે છે એની અંદર પ્રવેશ કરી રહ્યા છીએ. ઘણા બધા સાધુ સંતો સેવકો ભાવિ ભક્તો આ જૂના અખાડામાં બેઠા છે. તમે જૂના અખાડાનો આખો વ્યૂ જોઈ શકો છો એ રીતનો આખો માહોલ છે. અને અત્યારે હવે આપણે દત્ત મહારાજ દત્તાત્રેય મહારાજના દર્શન કરવા જઈ રહ્યા છીએ. અહીંયા એક સાઈડ બધા સાધુ સંતો પોતાનું આસન જમાવીને અહીંયા આરામ ફરમાવી રહ્યા છે, ત્યારે બીજી બાજુ સાધુઓ અને ભક્તગણો જે આવે છે એ બધા અહીંયા બેઠા છે. ત્યારે આપણે અત્યારે હાલ દર્શન કરવા જઈ રહ્યા છીએ ગુરુ દત્તાત્રેય મહારાજ દત્ત મહારાજ. અહીંયા દત્તાત્રેય મહારાજની મૂર્તિ ખૂબ જ સુંદર અને રમણીય લાગી રહી છે. દત્ત મહારાજના દર્શન કરી રહ્યા છે. અહીંયા મૂર્તિ છે, અહીંયા પણ ઘણા બધા સાધુ મહાત્માઓ બિરાજમાન છે, ઘણા બધા સાધુ સંતો બિરાજમાન છે. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. અત્યારે આપણે જૂના અખાડામાં બેઠા બિરાજમાન છે. અહીંયા ઘણા બધા સાધુ સંતો અહીંયા દત્ત મહારાજના ફોટા નીચે બેઠા છે, એના પર દર્શન કરી રહ્યા છીએ. ઓમ નમો નારાયણ, ઓમ નમો નારાયણ. અત્યારે અમે શ્રી શંભુ પંચ દસનામ જૂના અખાડાની અંદર બેઠા છીએ. બધા સંતો મંતો ગુરુમૂર્તિઓ ભય ભગવાન બધા બેઠા છે. શા માટે આવ્યા છે અને મહિમા શું છે? આજ મહાશિવરાત્રિ, શું મહાશિવરાત્રિનો મેળાનો આનંદ કરવા માટે બધા ભય ભગવાન તમામ પ્રકારના જે ભક્તો સેવકો છે બધા પધાર્યા છે. આને અંદર તમામ ગુપ્ત અને પ્રગટ સિદ્ધો મહાપુરુષો પણ પધાર્યા છે, પણ જેને માથે ગુરુની કૃપા હોય એ જ કરી શકે અને એ જ ઓળખી શકે. આ બધા એવા છે એટલે દર્શન મેળા, શું કહેવાય? દર્શન મેળા. આમાં દર્શન બધાને કરો, બધાને પગે લાગો, આમાં બધા મહાપુરુષો પધાર્યા છે. જેને માથે કૃપા થઈ જાય અને દર્શન થઈ જાય બાકી આપણે જમાવટ જ છે. અલેક્ષ નિરંજન જય ગિરનારી. હાલો આવા જાય ઓર આવવા દે બીમા તો ના એને 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 સેટિંગ પ્રમાણે કરવા રેડી હોય એનું સેટિંગ થઈ ગયો મહારાજજી આગળ અંદર જય ગિરનારી ઓમ નમો નારાયણ. અત્યારે ગરવા ગિરનારની અંદર શિવરાત્રિનો માહોલ જામી રહ્યો છે. વિવિધ ક્ષેત્રોમાંથી આખા ભારતભરમાંથી સાધુ સમાજ ઉમટી પડ્યો છે. બધા સાધુ સમાજ અત્યારે ધૂણા અને અલગ અલગ અખાડામાં અત્યારે રહી અને ભજન અને ભોજનનો આનંદ માણી રહ્યા છે. તો સર્વે ભક્તોને શિવરાત્રિના ખૂબ ખૂબ અભિનંદન, ખૂબ ખૂબ શુભેચ્છા. ખૂબ ભક્તિમય રીતે ખૂબ સેવા કરો અને ખૂબ સુખી થાઓ એવી દત્તાત્રેય ભગવાનની પ્રાર્થના. ઓમ નમો નારાયણ, જય ગિરનારી. ઘણા બધા સાધુ સંતો જૂના અખાડામાં બિરાજમાન છે, દર્શન કરી રહ્યા છો આપણે. જૂના અખાડામાં સાધુ સંતોના દર્શન કર્યા અને દત્ત મહારાજના દર્શન કર્યા, ઘણા બધા સાધુ સંતો અહીંયા બિરાજમાન છે. હવે ફરીથી આપણે જૂના અખાડાની બહાર આવ્યા અને પાછા ફરીથી પણ આપણે આવવાના છીએ જૂના અખાડામાં. પણ એની પહેલાં આપણે અહીંયા ઘણા બધા સાધુ સંતો બિરાજમાન છે તો એના દર્શન કરીએ. અત્યારે આપણે આવી ગયા છીએ નજીકમાં જ આવેલો શ્રી પંચ દસનામ આહવાન અખાડા, એના તમને દર્શન કરાવું. અને એની સામે આપણા એક મહાત્મા છે એની પાસેથી આપણે એની પાસે બેસીએ. અત્યારે આપણે નજીક જ પહોંચી ગયા છીએ શ્રી પંચ શંભુ પંચ દસનામ આહવાન અખાડા. અહીંયા પણ ઘણા બધા દિગંબર સાધુ સંતો બિરાજમાન છે. ચલમને તમે જોઈ શકો છો સાધુ સંતો બિરાજમાન છે.
આ છે શ્રી શંભુ પંચ દશનામ આહવાન અખાડા. અહીંયા ગણપતિજીની મૂર્તિના આપણે દર્શન કરી શકીએ છીએ. આપણે અત્યારે આવી ગયા છીએ શ્રી સિદ્ધ ગણેશ વિજય એટલે આહવાન અખાડાની અંદર. અહીંયા ગણપતિજીની મૂર્તિ આપણે દર્શન કરવાના છીએ. સાથે આ જે મૂર્તિ છે એ જ અખાડામાં ટૂંકમાં હરવાડીમાં આપણે પાલખીમાં બેસીને જવાની છે. અત્યારે એ ગણપતિજી મૂર્તિને આપણે દર્શન કરી રહ્યા છીએ. અને આજે છે આ આહવાન અખાડાના બધા સિદ્ધ સંતો જે મોટે મોટા સંતો જે કહેવાય એ બધા સંતો અહીંયા બિરાજમાન છે આહવાન અખાડાના, જેને આપણે દર્શન કરી રહ્યા છીએ. ઓમ નમો નારાયણ. ઓમ નમો નમસ્કાર. મેં થાનાપતિ વિજયપુરી મહારાજ શ્રી પંચ દશનામ આહવાન અખાડા જૂનાગઢ ગિરનાર સે આજ મહાશિવરાત્રિ કે પાવન અવસર પે જો ભી આપકે યુટ્યુબ ચેનલ કે માધ્યમ સે દર્શન કર રહે હૈ સભી દર્શનાર્થીઓ કો સભી શિવ ભક્તો કો મેરે એવં મેરે અખાડે કે આહવાન અખાડે કે સભી નાગા સંન્યાસી કો ઓર સે ખૂબ ખૂબ શુભેચ્છા એવં શુભકામના. આજ યે મહાશિવરાત્રિ કે દિન બહોત હી વિશેષ હૈ ક્યુંકિ हमारे ये धरती में जो भी व्यवस्था चल रही है एक मध्यकर्षण शक्ति के आधार से चल रही है. और हम सारे जो जीव है जो मनुष्य है इनके शरीर के अंदर में कुंडलिनी शक्ति है. तो ये कुंडलिनी शक्ति हमारे मध्यकर्षण शक्ति के ऊपर निर्भरशील है एक तरह से. आज ये प्रकृति अपना जो सिस्टम से ये चल रही है धरती उसका कुछ विपरीत स्थिति उत्पन्न करती है. ये महाशिवरात्रि के दिन जैसे हम लोग आसमान से कुछ भी नीचे की ओर छोड़ते हैं तो ऊपर से छोड़ते हैं तो नीचे की ओर आती है, तो उसी तरह आज के दिन नीचे के वस्तुओं को ऊपर की ओर खींचती है. ऐसी मध्यकर्षण शक्ति की विपरीत स्थिति होती है. तो जो लोग कुंडलिनी शक्ति के मतलब साधक होते हैं एवं कोई भी जिसके शरीर में रीढ़ है मेरुदंड है वो सारे जीव की इस दिन कुंडलिनी शक्ति ऑटोमेटिकली एक्टिव होते रहती है. तो ये इसीलिए हमारे जितने भी दूर दरार से देश विदेश से हर जगह से साधक सिद्ध लोग हैं इस पावन अवसर पे गिरनार के इस पावन भूमि में आने के लिए इच्छा रखती है. क्योंकि इस पावन भूमि में जो त्रिलोक के स्वामी पूरे ब्रह्मांड के स्वामी भगवान दत्तात्रेय उनके सान्निध्य में ये पावन स्थली में ये महाशिवरात्रि के दिन सबके कुंडलिनी शक्ति जागृत होती है. अगर जीवन में कुंडलिनी शक्ति हमारे जागृत होती है तो हम लोग जीवन में जो भी कामना करते हैं परब्रह्म को प्राप्त करने के लिए हम लोग एक सुखी संपन्न जीवन जीने के लिए सो सब कुछ हमें प्राप्त होती है. तो इस पावन दिन पे आप लोग विधिवत भगवान शिव का आराधना करें, जप करें, तप करें, ध्यान करें, संपूर्ण रात्रि आप लोग जागरण करें. तो मुझे विश्वास है भगवान शिव की अशेष कृपा दत्तात्रेय भगवान की अशेष कृपा से आप लोगों की कुंडलिनी शक्ति बहुत ही तेजस्वी एवं जागृत होते रहेगी. मेरे वाणी को मैं यहाँ पे विराम देता हूँ. अस्तु. ओम नमो नारायण. हर हर महादेव. जय गिरनारी. जय माँ अंबे. हाल आपने दर्शन करिया आहवान अखाड़ा नायना जो महात्मा था एमनी पास थी आपने शिवरात्रि महत्व जाण्यू. हमें एमनी सामे આપણે પ્રિય સાધુ જે કહેવાય કેશવાનંદ બાપુ એમના દર્શન કરવા આપણે જઈએ. એમની જે ચલમ અને ધૂણાની જે મોજ છે એની મોજ લઈએ. અહીંયા કેશવાનંદપુરી બાપુ અને જે એક મહાત્મા છે તેમને આપણે દર્શન કરીએ. હાલ અત્યારે આપણે આહવાન અખાડાની સામે આહવાન અખાડાની શક્તિ આશ્રમની જે જગ્યા છે અહીંયા છીએ. અહીંયાના મહાત્માઓ જે છે તમે દર્શન કરી રહ્યા છો. ચલમની દોર ચાલુ છે, એ ધૂણો આપેલો છે અને અત્યારે બાપુ બિરાજમાન છે. અત્યારે આપણે આહવાન અખાડાના મહાત્મા પાસે જઈએ. આપણે મસ્ત અહીં જોયો આખો મસ્ત ત્રિપુંડ કરી દીધું છે બાપુએ. બાપુ પ્રેમી છે આહવાન અખાડાની સામે જ બાપુની શક્તિ આશ્રમની આ જગ્યા. તો ભવનાથ મહાશિવરાત્રિના મેળામાં આવતા હોય તો બાપુ પાસે આવજો, દર્શન કરજો, મજા આવે એવું છે. ત્યાં બધા નાગા સાધુ સંતો અહીંયા લોકોને દર્શન આપી રહ્યા છે. અત્યારે એવા સિદ્ધ મહાત્માઓના દર્શન કરી રહ્યા છે. અત્યારે આપણે આહવાન અખાડાથી નીકળીને ફરીથી જૂના અખાડાની તરફ જઈ રહ્યા છીએ. અને હજી ઘણી બધી જગ્યાઓ અહીંયા ભવનાથ સિદ્ધ ક્ષેત્રમાં છે તેને આપણે દર્શન કરીશું. અહીંયા પણ ઘણા બધા સાધુ સંતો આ જૂના અખાડાની અંદર છે